भरूच શહેરમાં આવેલ શિલ્પી શોપિંગમાં વિઝા મામલે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની અરજી ભરૂચ ડિવિઝન પોલીસમાં કરવામાં આવી છે। ભરૂચ શહેરની શિલ્પી શોપિંગમાં અનેક લોકોને વિઝાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ભરૂચ શહેરના શિલ્પી શોપિંગમાં વિઝા વર્કની કામગીરી કરતા ઈસમોએ અનેક લોકોને વર્ક વિઝા આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો કિસ્સો બહાર આવ્યો છે। આ મામલે વર્ક વિઝા લેવા આવતા ઈસમોને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ભરૂચ એ ડિવિઝનમાં અરજી કરીને રજૂઆત કરી છે। હું માકર ગામના માજી સરપંચ શરીફ અહમદ દેસાઈ। અમારા ગામના બે વ્યક્તિઓના પૈસા એક જણના 30 લાખ રૂપિયા હતા અને આ મુબારક યુસુફ પોચિયાના 10 લાખ રૂપિયા, ગરીબ માણસ છે, ખેત મજૂરી કરી અને પૈસા ભેગા કરીને યુકેની લાલચ, આ ભાઈ લાલચ આપી કે શું નામ છે એનું, ભાવિનભાઈ કરીને અહીંયા ભરૂચમાં ઓફિસ ખોલેલી છે। એની પાસે કોઈ જાતનું ટ્રાવેલિંગનું લાઇસન્સ નથી, ખાલી ઓનલી ફોર નગરપાલિકાનું એ છે, એ સિવાય કોઈ લાઇસન્સ બાઇસન્સ કશું છે નહીં। આ રીતના 45 જણના 10 લાખ રૂપિયા છે, કોઈના 5 થી 6 કરોડ રૂપિયા આ ઓફિસે લોકોના ફસાયેલા છે। હું આજે સવારમાં આગેવાન તરીકે આ ભાઈની ભલામણ લઈને આવ્યો તો અહીંયા તો ટોળો, એક ભાઈનું મારી પાસે વિડીયો છે, જો એ ઇજાજત આપે તો હું એમને આજનો એમનો વાયદો છે। આ ભાઈને 5 ધક્કા ખવડાવ્યા, આ ભાઈને ઘરે લોકો પાસેથી ઉછીના પૈસા લાવીને લોકો ઉઘરાણી કરે તો એના ઘરમાં લોકો આત્મહત્યા કરવાનું, હવે આના જવાબદાર કોણ? આ ભાઈને અમે આવીને વાત કરી તો એ અમને સામે ધમકી આપે, આ ટ્રાવેલ્સવાળો ભાઈ ભાવિનભાઈ એવું કહે છે કે ભાઈ હવે તમે મને બોટલ લાવીને આપો દવાની તો હું પીને મળી જાઉં। તો મેં એમને કીધું કે ભાઈ અમે પૈસા આપેલા, પૈસા લેવા આવ્યા, તમને મારવા નથી આવ્યા, અમને તમે પૈસા આપી દો, અમારે તમને મારી દવા લાવી દેવાની જરૂર શું છે? મારે મીડિયાના ઠગું પોલીસ સ્ટેશનને એવું કહેવું છે કે ભાઈ કાલે અમારા તો રૂપિયા લોકો પાસેથી લાવીને દીધેલા છે, કાલે ઉઠીને આ કંઈ કરી બેસે એના જવાબદાર અમે નહીં, એ તો અમને સામે ધમકી આપે પૈસા લેવા કે હવે હું દવાની બોટલ લઈ અને તમારું નામ લઈને મળી જઈશ। તો મારી પોલીસ ખાતાની રિક્વેસ્ટ છે કે આવા ઠગ લોકોને તો બીજા લોકો બચે, ગરીબ લોકો તો આને તાત્કાલિક પગલાં ભરે એવી મારી માંગ છે।